પોરબંદરના પાતા ગામે સાયક્લોન સેન્ટર બનાવવાનો વિરોધ કરવામાં આવ્યો. પાતા ગામના ગ્રામજનોએ સાયક્લોન સેન્ટરનો વિરોધ કર્યો હતો. ધાર્મિક જગ્યા પર સાયક્લોન સેન્ટર બનાવતા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ વિરોધ કર્યો. મંજૂર જગ્યાને બદલે ધાર્મિક જગ્યા પર સાયક્લોન સેન્ટર બનાવવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો. બાંધકામના વિરોધમાં ગ્રામજનોએ સેન્ટર પાસે જઈને વિરોધ પ્રદર્શન કર્યું અને બિલ્ડરના વાહનો પર પથ્થરમારો પણ કર્યો, જેને લઈ કોન્ટ્રાક્ટરે પોલીસ રક્ષણ હેઠળ સાયક્લોન સેન્ટરનું કામ શરૂ કર્યું હતું. પોરબંદરનું આ પાતા ગામ જેના દ્રશ્યોમાં આપણે એક્સક્લુઝિવ દેખાડી રહ્યા છીએ, સાયક્લોન સેન્ટર બનાવવાનો વિરોધ ગ્રામજનો કરી રહ્યા છે. પાતા ગામના ગ્રામજનો છે જેમનો વિરોધ છે કે ધાર્મિક જગ્યા પર સાયક્લોન સેન્ટર બનાવતા હોવાથી તેઓ વિરોધ કરી રહ્યા છે. તેમનો આક્ષેપ છે આ બાબતે, ને એટલા માટે તેઓ વિરોધ કરે છે. મંજૂર જગ્યાને બદલે ધાર્મિક જગ્યા પર સાયક્લોન સેન્ટર બનાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો. ત્યાં સુધી કે જે બિલ્ડરના મશીનો હતા તેના પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો અને આખરે બિલ્ડરે પોલીસ પ્રોટેક્શન હેઠળ આ કામ શરૂ કર્યું છે. ઉગ્ર વિરોધ કર્યા બાદ તેમ છતાં કાર્ય આગળ વધી રહ્યું છે. બાંધકામના વિરોધમાં ગ્રામજનોએ સેન્ટર પાસે જઈને જ વિરોધ કર્યો, જેના દ્રશ્યો જોઈ રહ્યા છો. મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ગયા અને જ્યાં સાયક્લોન સેન્ટર બની રહ્યું છે તે જગ્યાનો વિરોધ કર્યો. ગ્રામજનોનો આક્ષેપ છે કે જે જગ્યા મંજૂર થઈ છે તે જગ્યાએ નહીં પરંતુ બીજી જગ્યા પર આ સાયક્લોન સેન્ટર બની રહ્યું છે. તેજસ પટેલ સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે. તેજસ, પાતા ગામના ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે, શું કહેવું છે બિલ્ડરનું આ બાબતે કે શું હકીકતમાં એ જ જગ્યા ફાળવવામાં આવી છે અને ગ્રામજનોનું શું કહેવું છે? જી તેજસ, વાત ચાલી રહી છે જેનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે સાયક્લોન સેન્ટર બનાવવા માટે જે મંજૂર થયેલી જગ્યા છે તેના કરતા આ ગામમાં આવેલી એક અન્ય ધાર્મિક જગ્યા ઉપર આ એક સાયક્લોન સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે, જેને થઈને છેલ્લા ઘણા સમયથી ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અંતે આજે ગ્રામજનોની ધીરજ ખૂટી હોય ત્યારે આજે ગ્રામજનો સમક્ષ એકઠા થઈ અને જે કોન્ટ્રાક્ટરો અથવા જે સરકારી વાહનો છે ત્યાં પોલીસ ચાપતો બંદોબસ્ત હતો તેના ઉપર પથ્થરમારો કર્યો છે. અત્યારે હાલ તો પરિસ્થિતિ ત્યાં સુધી વણતી છે કે જે અત્યારે સરકારી વાહન છે સળગાવવામાં પણ હાલ તો આવ્યા છે. જી તેજસ, જે ગ્રામજનો છે તેમની માંગ શું છે? કહેવામાં આવી રહ્યું છે કે કોઈ ધાર્મિક જગ્યા છે, શું લાગણી છે તેમની આ જગ્યા પ્રત્યે અને શું માંગ છે તેમની? હજી ગ્રામજનો દ્વારા પૈસા એકઠા કરીને બાજુમાં આવેલા મંદિર માટે દાનમાં જે જગ્યા આપી હતી એ જગ્યા ઉપર હાલ સાયક્લોન સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. ગ્રામજનો દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે જે જગ્યાએ સરકાર તરફથી જે મંજૂર કરવામાં આવ્યું છે તે જગ્યા ઉપર સાયક્લોન સેન્ટર બનાવવામાં આવે છે. ગ્રામજનોની માંગણી કરવામાં આવી પર સાયક્લોન સેન્ટર બનાવવામાં આવે જેને લઈ હાલ આજે વિરોધ પ્રદર્શન છે તે ચાલુ છે. તેજસ, સવાલ થઈ રહ્યો છે કે જે આ મંજૂર કરેલી જગ્યા છે શું એની અંગે કોઈ જાણકારી મળી રહી છે કે બિલ્ડરનું કહેવું છે એ જ જગ્યા મંજૂર થઈ છે અને ત્યાં જ કાર્ય ચાલી રહ્યું છે? હકીકતમાં આ જે વિવાદ છે એ મૂળ કારણ શું જાણવા મળ્યું છે? હાલ તો સમગ્ર ગામની અંદર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે જેને લઈને કોન્ટ્રાક્ટરો અને સરકારી અધિકારીઓ છે અહીંયાથી નીકળી ચૂક્યા છે અને આ ગ્રામજનો દ્વારા હજી પણ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે જેને લઈને હજુ સુધી જે માહિતી છે તે કોઈ પણ પ્રકારની માહિતી હજી સુધી સામે નથી આવી. જી બિલકુલ, તે છે અપડેટ લઈશું. ધન્યવાદ જાણકારી માટે. સાયક્લોન સેન્ટર સામે સંગ્રામ, ગ્રામજનોએ વિરોધ કર્યો, જેના આ એક્સક્લુઝિવ દ્રશ્યો મેં આપને દેખાડી રહ્યા છે. જે રીતે તેજસે કહ્યું કે સરકારી અધિકારીઓ કોન્ટ્રાક્ટર બિલ્ડર ત્યાંથી જતા રહ્યા છે એટલા માટે જે જગ્યા છે તેને લઈને કોઈ માહિતી સ્પષ્ટ નથી થઈ રહી. તો ધાર્મિક જગ્યા પર સેન્ટર બનતા વિવાદ થયો છે, પથ્થરમારો લોકો કરી રહ્યા છે મશીન પર. ગ્રામજનોનું કહેવું છે કે તેમને ફાળો ઉઘરાવીને એક ધાર્મિક સ્થાન ઊભું કર્યું છે અને ગ્રામજનો માટે એક ધાર્મિક સ્થળ છે. જે જગ્યા મંજૂર થઈ છે એ જગ્યાથી વિપરીત જ્યાં ગામનું ધાર્મિક સ્થળ આવેલું છે ત્યાં આ કામ કરવામાં આવી રહ્યું છે અને એટલા માટે જ તેઓ વિરોધ કરી રહ્યા છે. જે જગ્યા મંજૂર થઈ છે આ જગ્યા નથી. જો કે ગ્રામજનો જ્યારે વિરોધ કરવા પહોંચ્યા ત્યારે ત્યાંથી કોન્ટ્રાક્ટર બિલ્ડર અને સરકારી જે અધિકારી છે એ ત્યાંથી નીકળી ગયા હતા અને એટલા માટે જ હવે તપાસનો વિષય બની રહેશે કે શું હકીકતમાં આ કોઈ
મંજૂર કરેલી જગ્યા પર જ કાર્ય થઈ રહ્યું છે કે પછી એવી કોઈ જગ્યાએ કાર્ય થઈ રહ્યું છે કે જેની મંજૂરી એમને મળી જ નથી? તો પોરબંદરનું આ પાતા ગામ છે જ્યાં આ સમગ્ર વિવાદ ઊભો થયો છે. આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં ગ્રામજનો ત્યાં પહોંચ્યા છે, વિરોધ કરી રહ્યા છે.